ઓકે ક્રિશા તો આપણે મિલ્ક લીધું છે એમાં યુ વિલ એડ ધ કોકો પાવડર યસ અને પછી જે છે એ યમી ચોકલેટ સોસ હા એક્ઝેક્ટલી એટલે એકદમ યમી જે છે એક સમર ડ્રિંક રેડી થાય રાઈટ જસ્ટ મિક્સ ઇટ અપ એવરીથિંગ સો ફ્રેન્ડ્સ કોણ કહેશે કે બાળકોને બિઝી રાખવા કે પછી એમને જે છે સમજાવવા અઘરા છે અને ઘણી ગૃહિણીઓને એવી કમ્પ્લેન હોય છે કે બાળકો ઘરે હોય તો રસોઈ બનાવવામાં અમને જે છે ડિસ્ટર્બ થાય પણ બસ આ જો ટ્રિક એક આવડી જાય ને તો પછી એ લોકો પણ એમનું કામ કર્યા રાખે ને તમને ડિસ્ટર્બ પણ નહીં કરે તો આવું જ કંઈક કર્યું સ્મૃતિબેને એમના ભાણી સાથે આવ્યા છે બસ એમની આપણે રેસિપી શીખવાની છે તો એની પહેલાં એને થોડી બિઝી રાખી દીધી અને હવે જે છે તમે પણ તમારા બાળકોને બિઝી રાખી શકો તેમને અટ્રેક્ટ કરી શકો એવી એક જે છે એ વાનગી એવા કુકીઝ લઈને આવ્યા છે સ્મૃતિબેન એ શીખવાની આપણે શરૂઆત કરીએ સરસ છે એ ખબર કેવી રીતે પડે જો આ ક્વેશ્ચન હું કોઈને પણ કરું ને તો બધાનો જવાબ હોય કે ભાઈ એ તો જ્યારે ફાઇનલ વાનગી બની જાય ને ચાખો ત્યારે જ ખબર પડે અને વાત પણ સાચી છે પણ જો આ સેમ સવાલ જો હું કોઈ બચ્ચાને કરું એટલે કે કિડ્સને કરું તો મે બી એમનો આન્સર હશે કે ભાઈ અમને તો જોવામાં ગમે એ અમારા માટે સારી વાનગી અને વાત પણ બરાબર છે કેમ કે ભાઈ જ્યારે પણ આંખોને જોવું ગમે તો એ દિલને ગમે એટલે આપણી વાનગીઓની ભાષામાં કહીએ તો આપણે જે છે સૌથી પહેલા આંખોથી ખાતા હોઈએ છે તો ફ્રેન્ડ્સ બચ્ચાઓને એટલે કે કિડ્સને જોતા જે વાનગી ખાવાની ઈચ્છા થઈ જાય એવા જે છે એ કિડ્સ કુકીઝ લઈને આવ્યા છે સ્મૃતિબેન તો ચલો આ વાનગી શીખવાની શરૂઆત કરીએ તેની પહેલા એક નજર તેના મુખ્ય આવ્યા છો ઇન્ગ્રેડિયન્ટ સમય જોયા એટલા ઇન્ટરેસ્ટિંગ એટલા ટેમ્પટિંગ તો આ જ રેસિપી છે સિલેક્ટ કરવાનું કોઈ ખાસ કારણ એકચ્યુઅલી કુકીઝ છે જ એટલા ઇન્ટરેસ્ટિંગ અને લુકમાં એટલા ફાઇન છે કે મારા ઘરે ઓલવેઝ હોય છે જ અને આ રેસિપી આપણે બતાવ્યા પછી બધાના ઘરે આ બિસ્કિટ ઓલવેઝ હોય આઈ હોપ સો બિલકુલ જો ઇન્ટરેસ્ટિંગ એટલું લુક હોય અને પ્રોસેસ એકદમ જો તમે ઇઝી શીખવાડશો તો આઈ એમ શ્યોર કે બધાના જ ઘરમાં આજે આ કુકીઝ જોવા મળશે જ તો સ્પેશિયલી મને તો હું ખૂબ જ એક્સાઇટેડ છું આ શીખવા માટે તો ડાયરેક્ટ શરૂઆત જ કરીએ બાકીની વાતો ડ્યુરિંગ ધ પ્રોસેસ કરીશું શું કરીએ છીએ પહેલાં ડો બાંધવા માટે પહેલાં મેંદો લઈશું 150 ગ્રામ મેંદો લઈશું ઓકે આપણે એની માટે શુગર લઈશું પાવડર શુગર 100 ગ્રામ બેકિંગ પાવડર લઈશું 1/4 સ્પૂન લઈશું બટરસ્કોચ એસેન્સ લીધું છે મેં 1 ટીસ્પૂન જેટલું લઈ શકાય હવે આપણે એની અંદર બટર લઈશું અને બટર બરાબર મિક્સ થાય ત્યાં સુધી એને હલાયા કરીશું અને બટર જે છે કેટલું લઈએ છે બટર 100 ગ્રામ અને હાથથી જ મિક્સ કરીશું બરાબર પ્રોપરલી આપણે જે ટેક્સચર જોઈએ છે આવી ગયું છે એકચ્યુઅલી આ બધું મિક્સ કરીએ ને ત્યારે એકદમ ક્રમ્બલી ટેક્સચર થઈ જવું જોઈએ હા જો તમે જોઈ શકો છો બધું બરાબર મિક્સ થઈ ગયું છે હા હવે એમાં આપણે જરૂર હોય એ પ્રમાણે દૂધ એડ કરીશું 1 સ્પૂન કે 2 સ્પૂન જેટલા દૂધમાં ડો તૈયાર થઈ જશે ઓકે આમ ઢીલો ના થઈ જવો જોઈએ ને આમ પાછા જે કુકીઝ છે એ થોડા પ્રોપર ટેક્સચર આવવું જોઈએ ખાઈએ ત્યારે સોફ્ટ ફીલ થવા જોઈએ અંદરથી એકદમ સિલ્કી સ્મૂધ હોય એવા તો એના માટે જનરલી કહું ને તો જે આપણે રોટલીનો ડો બનાવીએ છે ને હા એ ટાઈપનો ડો તૈયાર કરવાનો અચ્છા ઓકે તો હવે ડો રેડી થઈ ગયો છે જેવો જોઈએ એવો ઓકે તો આ રીતનો જે છે વાવ થોડુંક સોફ્ટ છે એટલું બધું હાર્ડ પણ નથી એવો ડો રેડી છે મેં પહેલાં પણ કીધું કે રોટલી જેવો ડો આપણે તૈયાર કરીશું ઓલ રાઈટ તો હવે આગળ વધીએ હા હવે આપણે એમાંથી નાના નાના બોલ્સ બનાવી લઈશું હા એટલું યાદ રાખવાનું કે બોલ મીડિયમ સાઇઝના બનાવવાના બીકોઝ એને તમે બેક કરો તો એ થોડાક સ્પ્રેડ થતા હોય છે તો બહુ મોટા બોલ હોય તો સારું પણ નહીં લાગે અને સાથે સાથે એકબીજાને ચીપકી પણ જશે એટલે બેટર છે કે માપના બોલ બનાવીશું જો આપણે આટલી સાઇઝના બોલ રેડી કરીશું ઓકે હવે દીપાલી આપણે આવા બિસ્કિટ બનાવીએ તો છોકરાઓને જોઈને ખાવાનું મન નહીં થાય કે આ નોર્મલ છે હા
હવે આપણે એને કંઈક ઇનોવેશન કરીશું એની અંદર. ઓકે, સૌથી પહેલાં આપણે એની આઈઝ બનાવીશું. વર્મીસેલી સેવ લીધી છે, એનાથી આપણે એની આઈઝ કરીશું. વર્મીસેલીનો ઉપયોગ કર્યો છે આઈઝ માટે, તો એટલે બે આ રીતના સ્ટીક કરીએ છીએ ઉપર. ઓકે, પછી એના નોઝ માટે છે ને મેં ચોકલેટ ચિપ્સ લીધી છે, એનાથી એનો નોઝ બનાવીશું. એન્ડ એના કાન માટે ચોકલેટ સિરિયલ્સ લીધા છે, રાઈ લઈશું. અરે વાહ, સો ક્યુટ. આઈ થિંક આ તો બનતા પહેલા છોકરાઓને એવું થાય કે ક્યારે મમ્મી બનાવશે અને ક્યારે હું ખાઈશ. બધા જ કુકીઝ આપણે આવી રીતે રેડી કરી લઈએ. ઓકે ઓકે, સેમ શેપ છે, એકદમ ઇઝી છે. આ રીતના બોલ્સ બનાવ્યા પછી વર્મીસેલી, વર્મીસેલીમાં એટલું ધ્યાન રાખવાનું કે બંને આઈસ એક સરખી લેવાની. હા, વર્મીસેલીથી આઈસ બનાવી, ચોકલેટ ચિપ્સથી નોઝ બનાવીશ, એન્ડ ચોકલેટ સિરિયલ્સથી એના કાન. ઓલ રાઈટ, અને પછી આને કેટલી મિનિટ માટે બેક કરવાના હોય છે? દીપલી, આને છે ને પ્રી હીટેડ ઓવનમાં 170 ડિગ્રી પર 10 થી 20 મિનિટ માટે બેક કરીશું. બટ 10 મિનિટ થઈ જાય એટલે એક વખત ચેક કરી લઈશું. ઓકે, અને પછી એને એક વખત ઊંધા કરી દઈશું. ડાયરેક્ટ એના ફેસ પર આપણે હીટ આપીશું તો થોડુંક ફેસ બ્રાઉન થઈ જવાનો, એટલે એને પહેલાં ઊંધા કરી દઈશું, પછી 5 મિનિટ ફરી બેક કરી દઈશું. ઓલ રાઈટ, તો પછી પ્રોપરલી જે તમે રીત કીધી એ રીતના એને આપણે બેક તો કરવાનું જ છે. એની પહેલાં બધા જ પીસીસ રેડી કરી લો અને પછી બેક કરીને પણ તૈયાર કરી લો, બરાબર? એટલે ડાયરેક્ટ પછી જે છે આપણે જોઈએ કે બેક થયા બાદ કેવા લાગે છે. ડેફિનેટલી. ઓકે, તો દીપાલી આપણા આ કુકીઝ રેડી થઈ ગયા છે. હવે આપણે એને બેકિંગ ટ્રેમાં લઈ લઈશું. બટ લાગે છે ને એકદમ ક્યુટ, બહુ જ ક્યુટ લાગે છે. અને સાચે જ આમ હું પણ વેઇટ કરું છું કે ક્યારે બનશે. તો બાળકો તો આઈ એમ શ્યોર કે આની પાછળ દોડવાના છે, ક્યારે બને અને ક્યારે અમે ખાઈ લઈએ. ઓકે, તો હવે આપણે એને બેકિંગ ટ્રેમાં લઈ લઈએ. હા, એકદમ જે ક્યુટ ક્યુટ કુકીઝ છે અને આ રીતના એકદમ કેરફુલી આપણે બેકિંગ ટ્રેમાં લઈ લઈશું. જો દીપાલી, આપણે એના બેકિંગ ટ્રેમાં લઈ લીધા છે. હવે આપણે એને 170 ડિગ્રી પર પ્રી હીટેડ ઓવનમાં 20 મિનિટ માટે બેક કરવા મૂકી દઈશું. ઓકે, તો 20 મિનિટ માટે એને બેક કરી લઈએ અને એકદમ એને રેડી કરી લઈએ. જો દીપાલી, આપણા આ કુકીઝ રેડી છે. એકદમ જોતા જ અમેઝિંગ લાગ્યા છે ને. ઇટ લુક સો ક્યુટ એન્ડ વેરી એટ્રેક્ટિવ. હું જ્યારે આ બિસ્કિટ બનાવીને આવી રીતે રેડી રાખું છું તો મારો સન તો વેઇટ કરીને ઊભો જ હોય છે કે મને ક્યારે મળવાના. ઓ, પણ આમ એકદમ પરફેક્ટ શેપ આવ્યો છે. એના જે કાન છે, પછી આઈઝ, નોઝ તો એટલું ક્યુટ લાગે છે. તો એને ફટાફટ આપણે સર્વ કરી દઈએ. તમે કોઈ બી રેસીપી દિલથી કરો તો આઈ એમ શ્યોર કે તમે એમાં 100% સક્સેસ થશો જ. દીપાલી તો રેડી છે આપણા લિટલ લિટલ ક્યુટ 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 કિડ્સ કુકીઝ. રાઈટ, ખૂબ જ ઇઝી પ્રોસેસે તમે શીખવાડ્યું. અને આઈ થિંક પ્રોસેસમાં તો માપ જો તમને ખબર હોય તો બીજી કે ત્રીજી વાર તો તમે બધું મિક્સ કરીને આઈ થિંક 1.5-2 કલાકમાં રેડી કરી નાખો ઇઝીલી વિધાઉટ એની હેલ્પ. તો વેરી ઇઝી, વેરી એટ્રેક્ટિવ, વેરી ક્યુટ રેસીપી માટે થેન્ક યુ સો મચ. મેં તો સ્મૃતિબેનને કહીને આખો ડબ્બો ભરાવી લીધો છે. જો તમારા બાળકોને પણ કુકીઝ ખાતા કરવા હોય તો આવું કંઈક અટ્રેક્ટિવ બનાવો. અને હું તો અત્યારના બસ રાહ જોઈ રહી છું કે આ ટેસ્ટમાં કેવા લાગતા હશે. ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગે છે, બધાનો ટેસ્ટ આવે છે. અને ઉપર જો ચોકલેટ ચિપ્સ, વર્મીસેલીઝ હોય તો કોણ અટ્રેક્ટ ના થાય. તમે પણ તમારા બાળકો માટે આ કુકીઝ ઘરે ટ્રાય કરો, એકદમ ઇઝી છે. તેના માટે જોઈ લો ક્વિક રીકેપ. કિડ્સ કુકીઝ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં 150 ગ્રામ મેદો, 100 ગ્રામ ખાંડનું બુરું, 1/4 ચમચી બેકિંગ પાવડર, 1/2 ચમચી બટરસ્કોચ એસેન્સ અને 100 ગ્રામ બટર લઈ હાથથી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને કણક તૈયાર કરો. હવે તેના બોલ્સ તૈયાર કરી વર્મીસેલી સેવ, ચોકલેટ ચિપ્સ અને ચોકલેટ સિરિયલ્સથી ગાર્નિશિંગ કરો અને પ્રી હીટેડ ઓવનમાં 170 ડિગ્રી સેલ્સિયસ પર 20 મિનિટ માટે બેક કરો. હવે તૈયાર થયેલ કુકીઝને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે કિડ્સ કુકીઝ. ફ્રેન્ડ્સ, બાળકોને નાના કે મોટાઓને શરદી કે ઉધરસ થવું વેરી કોમન ડિઝીઝ. તો પછી એવું થાય કે જો આ કન્ટિન્યુઅસલી ચાલતું રહે કે પછી વારંવાર શરદી ઉધરસ થતા હોય તો એનાથી બચવા માટે શું કરવું? તો આવો તમને એક ઘરગથ્થુ ઉપાય જણાવી દઉં.
વારંવાર શરદી ઉધરસ થતા હોય તો તુલસી અને અરડુસીનો રસ 2 ચમચી સવાર સાંજ નિયમિત રીતે લેવાથી શરદી ઉધરસ મટે છે. ફ્રેન્ડ્સ, કોઈ પણ વાનગીમાં જો કુકિંગ પ્રોસેસ લેસ હોય પણ વાનગી એકદમ સુપર્બ હોય તો કેવું? ભાઈ, આ જમાનામાં તો ખાસ કરીને ઓછી મહેનતમાં જો સારા ફળ મળતા હોય તો કોણ ના પાડે, સાચી વાત ને ભાઈ? બસ આવું જ કંઈક છે આપણી અત્યારની બીજી વાનગીનું. એકદમ ઓછી મહેનતે આપણને સારું ફળ એટલે કે સારી વાનગી આજે મળવાની છે. તો આજની આપણી બીજી વાનગી છે માવા ગુલકંદ ડિલાઇટ, કે જેમાં કુકિંગ પ્રોસેસ એકદમ લેસ છે. તો ચાલો આ વાનગી શીખવાની શરૂઆત કરીએ. એની પહેલાં એક નજર તેના મુખ્ય ઇન્ગ્રીડિયન્ટ્સ. સૌથી પહેલા તો તમને કહીશ કે વેરી બ્યુટિફુલ હાઉસ એન્ડ વેરી વેલ મેન્ટેન. તો કોને શોખ છે આ બધું મેન્ટેન રાખવાનો? મને, મારા હસબન્ડને, અને બધું ઇન્ટિરિયર ને બધું કરવાનો મારી વહુને પણ શોખ છે, એટલે એનો બી ઘણું યોગદાન છે. સાચે જ બહુ જ સુંદર ઘર છે તમારું. અને મેં સાંભળ્યું છે એટલી સુંદર તમે રેસિપી બનાવવાના છો આજે. હા, માવા ગુલકંદ ડિલાઇટ. તો પછી કેવી રીતના બનાવીએ છીએ, શું શું ધ્યાન રાખવાનું છે એ તમારી પાસેથી જાણીશું. શરૂઆત કરીએ. હા, શું બનાવીએ? પહેલા આપણે સ્ટફિંગ બનાવીએ છીએ. ઓકે. મોળો માવો શેકેલો લીધો છે, 250 ગ્રામ. બરાબર. એટલે આપણે મોળો માવો છે શેકીને તૈયાર જ લઈએ. હા, માવો શેકીને તૈયાર જ રાખીએ છીએ. અચ્છા, એટલે જે મીઠાઈ બનાવે તો ખાલી જે પ્રોસેસ જશે આમાં થોડી કુકિંગ પ્રોસેસ લાગે કે શેકવાનો માવો? માવો એકલો જ શેકવાનો છે. બરાબર. આ છે ટોપરાનું છીણ, એ 3 ટેબલસ્પૂન જેટલું લઈએ છીએ. ઓકે. મેં ડ્રાયફ્રૂટ લેવાના છે. ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ અને પિસ્તા છે, એ ત્રણેય મેં થોડા થોડા શેકી લીધા છે. અચ્છા. અને શેકીને ચોપ કરી દીધા છે. એ પણ 3-3 ચમચી લઈએ છીએ. એટલે મેં નોટિસ કર્યું કે મોસ્ટલી માવો, ડ્રાયફ્રૂટ એ બધું શેકીને જ તમે લીધું છે. હા, એટલે એનો ટેસ્ટ એકદમ સરસ આવે. ક્રંચ, એટલે મોઢામાં જ્યારે બાઈટ કરીએ ત્યારે થોડું ક્રંચી લાગે આપણને. ઓકે. 3 ટેબલસ્પૂન બદામ છે. અગેન હાફ ક્રશ જેવી જે છે. 3 ટેબલસ્પૂન પિસ્તા છે. આમાં આપણે ગુલકંદ લીધો છે, એટલે ગુલકંદ એડ કરીશું. રાઈટ, વન ઓફ ધ મેઇન ઇન્ગ્રીડિયન્ટ ગુલકંદ. અત્યારે 3 ટેબલસ્પૂન લઈએ છીએ, પછી જ્યારે એવું લાગે તો આપણે ફરી થોડો એડ કરી શકીએ. બરાબર. 3 ટેબલસ્પૂન પાનનું મિક્સરમાં પીસી અને લઈ લીધા છે. નાગરવેલના પાન. દીપલી, આપણે માવા જેટલી શુગર લઈશું. ઓકે. એને સ્વીટ કરવા માટે અત્યારે 3 નાની ચમચી જેટલી શુગર પાવડર જે છે, જેટલું સ્વીટ જોઈએ એટલું વધારે એડ કરી દેવાય, પણ મીડિયમ કર્યું છે સ્વીટ. ઓકે. હવે આને મિક્સ કરી અને પછી ડો તૈયાર કરીશું. બરાબર. પણ અત્યારે બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈએ. ઓકે. અત્યારના આપણે માવા અને ગુલકંદનું મિક્સર લઈએ છીએ. કોમ્બિનેશન એક બહુ સરસ છે. એના સિવાય કંઈક વેરિએશન કરવા હોય તો? પનીર નખાય, ખજૂર નખાય. ઓકે. એટલે ડિપેન્ડ્સ. પણ આઈ થિંક આ જે છે ને, મને તો સુગંધથી જ એવું લાગે છે કે ટેસ્ટમાં બહુ જ સરસ કોમ્બિનેશન લાગવાનું છે. તો આપણને કેવું સ્ટફિંગ જોઈએ છે? એકદમ ડ્રાય રહેવું જોઈએ કે પછી પ્રોપરલી બાઇન્ડિંગ આવવું જોઈએ? પ્રોપરલી બાઇન્ડિંગ થોડું આવવું જોઈએ. અચ્છા, ઠીક છે. તો પ્રોપરલી જેવું પણ આપણને સ્ટફિંગ જોઈએ છે, થોડુંક બાઇન્ડિંગવાળું, એવું રેડી કરી લો. આપણે સ્ટફિંગ રેડી કર્યું છે, હવે તૈયાર થઈ ગયું છે. એન્ડ ધી સ્મેલ ક્યારની, મને ગુલકંદ અને જે આપણે પાન એમાં યુઝ કર્યા છે એની સ્મેલ આવે છે. મને તું લાવને, થોડુંક ટેસ્ટ કરી દો. ટેસ્ટમાં તો બહુ જ સરસ છે. સ્ટફિંગ આટલું સરસ છે તો વિચારો કે ઓવરઓલ જ્યારે આખી મીઠાઈ બનશે તો એનો ટેસ્ટ કેટલો સરસ આવશે. નેક્સ્ટ પ્રોસેસ કઈ છે એમને મળીને જ જાણીએ. મોહિનીબેન, સાચે સ્ટફિંગ છે તો બહુ જ ટેસ્ટી છે. પણ જો આપણે બહાર શિંગોડા પાન ખાઈએ ને તો સમવોટ એના જેવો ટેસ્ટ છે, એકદમ મીઠા પાન જેવો, સાથે જે કોપરાનું છીણ થોડુંક હોય ઉપરથી. તો સ્ટફિંગ રેડી છે બહુ સરસ રીતે. હવે આગળ વધીએ. આપણે હવે ડો બનાવીશું. હા, ડો માટે મેં શેકેલા શિંગદાણાનો ભૂકો લીધો છે, 250 ગ્રામ શેકેલા શિંગદાણાનો ભૂકો. એની અંદર આપણે 3-4 ચમચી જેટલો દૂધનો પાવડર લઈએ છીએ. ઓકે. મિલ્ક પાવડર છે? મિલ્ક પાવડર લઈએ છીએ, 3-4 સ્પૂન. હા, 3-4 જેટલું ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક લઈશું, પણ એ આપણે ધીમે ધીમે કરીને એડ કરીશું. રાઈટ.
એટલે પહેલા બે ચમચી જેટલું એડ કરી અને એની ડો બનાવી જોઈશું, પછી જરૂર પૂરતું નાખીશું. બિલકુલ. અત્યારે આપણે બે ચમચી લઈને એને પ્રોપરલી મિક્સ કરીશું. કેવો ડો હોવો જોઈએ? આમ આપણે પરાઠા જેવો, થોડો પરાઠા જેટલો, રોટી કરતા થોડો કડક અને પરાઠા સ્ટાઈલ. બરાબર. અને બીજી 3 ચમચી એડ કરીએ છે. એટલે આઈ થિંક ઓલમોસ્ટ હાફ બાઉલ જેટલું કન્ડેન્સ મિલ્ક જશે આમાં. હા, આપણો ડો અહીંયા તૈયાર છે. એમાંથી આપણે હવે પેલું નાની પૂરી કે કટોરી જેવું બનાવીશું અને એની અંદર પછી આપણે આ સ્ટફ કરીશું. બિલકુલ. ઓકે, આ રીતના સરસ થેપલી જેવું વાળી લેવાનું અને આને પછી શું એટલે રાઉન્ડ શેપમાં મૂકવાનું કે એમ જ મૂકી દઈએ છે? એમ મૂકીએ તો પણ ચાલે ને, રાઉન્ડ શેપ કરીને કરીશું તો થોડું ફિનિશિંગ સારું આવશે. ઓકે, લાવો તમને થોડી હેલ્પ કરું છું. આ સાઈઝ ચાલશે? આ રીતે બંધ કરી અને અલગ અલગ શેપ પણ થઈ શકે, સ્ક્વેર છે, ત્રિકોણ છે. બરાબર. એ રીતે. ઓકે, આઈ થિંક સ્ટફ જ કરવાનું છે એટલે પછી આઉટર લેયરમાંથી તમારે કેવો શેપ આપવો છે એ તમારા પર ડિપેન્ડ કરે છે. બધા જે પીસીસ છે એમાં સૌથી પહેલા આ રીતના થેપલી વાળી લેવાની. થેપલી વાળી પછી અંદર આ રીતે સ્ટફિંગ નો આ રીતના ભરીને પછી હવે એને કવર કરી લેવાનું છે. તો પરફેક્ટ. તો આ જ રીતના તમે થેપલી વાળો, હું સ્ટફિંગ ના જે બોલ્સ રેડી કરું અને બધા જ પીસીસ રેડી કરીએ ફટાફટ. ઓકે, આપણે બધા જ પીસ હવે રેડી છે. હા, હવે આને સર્વિંગ ટ્રે માં સર્વ કરીશું. બિલકુલ. અને પછી ગાર્નિશિંગ કરીશું. ઓલરાઈટ, સર્વ કરી લઈએ પહેલા તો. આપણે આને ગાર્નિશિંગ કરી લઈશું. અમે કેસર સિરપ લીધો છે, રાઈટ, એને ઉપર એક એક ડ્રોપ્સ મૂકીશું. અરે વાહ. એની ઉપર આપણે એક એક પિસ્તાની કતરણ. યસ. તો તૈયાર છે વિધાઉટ કુકિંગ માવા ગુલકંદ ડિલાઈટ. વાવ, સુપર કોમ્બિનેશન. અને સાથે તમે મીઠાઈ એવી રીતે બનાવી કે જેમાં કુકિંગ પ્રોસેસ હોય જ નહીં. અને આઈ થિંક દેટ વોઝ ધ બેસ્ટ પાર્ટ, સ્પેશિયલી ફોર મી, કેમ કે હું જ્યારે મીઠાઈ ટ્રાય કરીશ તો આઈ થિંક આનાથી ઇન્સ્પાયર થઈશ કે કુકિંગ પ્રોસેસ નથી તો ડેફિનેટલી મારે આ મીઠાઈ બનાવી જ છે ઘરે. થેન્ક યુ સો મચ ફોર ધ વેરી ક્વિક રેસિપી. આજે રેસિપી છે રિચનેસથી ભરપૂર તો છે જ, પણ સ્પેશિયલી આમાં જ્યારે આપણે આઉટર લેયરમાં શિંગદાણાનો ઉપયોગ કરીએ તો મોહિનીબેને ખાસ મને આ મેસેજ કન્વે કરવાનો કીધો છે કે કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ ખૂબ જ ધ્યાનથી કરવાનો રહેશે. અને ટેસ્ટમાં કેવું છે હું તમને કન્વે કરું. પરફેક્ટ. શિંગદાણા માવા ગુલકંદનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરો આ નોન કુકિંગ જે છે મીઠાઈ, તેના માટે જોઈ લો તેનો ક્વિક રિકેપ. માવા ગુલકંદ ડિલાઈટ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં 250 ગ્રામ શેકેલો મોળો માવો, 3 ચમચી ટોપરાનું છીણ, 3 ચમચી શેકેલા કાજુ બદામના ટુકડા, 3 ચમચી શેકેલા પિસ્તાની કતરણ, 3 ચમચી ગુલકંદ, 3 ચમચી પીસેલા નાગરવેલના પાન અને 3 ચમચી ખાંડનું બુરું લઈ બરાબર મિક્સ કરી લો અને સ્ટફિંગ તૈયાર કરો. હવે અન્ય એક બાઉલમાં 250 ગ્રામ શેકેલા શિંગદાણાનો ભૂક્કો, 3-4 ચમચી મિલ્ક પાવડર અને 1/2 બાઉલ કન્ડેન્સ મિલ્ક ઉમેરી બરાબર મિક્સ કરી લો અને તેની કણક તૈયાર કરો. હવે તૈયાર કરેલ કણકના લૂવા લઈ તેને થેપી લો, ત્યારબાદ તેમાં અગાઉ તૈયાર કરેલ સ્ટફિંગના બોલ્સ તૈયાર કરી મૂકી દો અને ચારે બાજુથી કવર કરી લો. હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ કેસરનું સિરપ અને પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીને સર્વ કરો. તો તૈયાર છે માવા ગુલકંદ ડિલાઈટ. ઓકે સ્મૃતિબેન, ખૂબ જ સરસ તમે જે અમને રેસિપી શીખવાડી છે તેના માટે કલર્સ ગુજરાતી અને ફ્લેવર્સ ઓફ ગુજરાત તરફથી સર્ટિફિકેટ, જે તમારા જેઠાણીને કહીશ. રાજશ્રીબેન, સર્ટિફિકેટ આપી દો. ઓકે, અને ગિફ્ટ માટે કહીશ તમારા સનને. હેરોલ્ડ, આવી જાઓ, ગિફ્ટ આપી દો મમ્માને. સો સ્વીટ. અને સાથે તમે જે ખૂબ જ સરસ મીઠાઈ શીખવાડી છે, એકદમ કુકિંગ જે છે પ્રોસેસ લેસ હતી, તેના માટે સર્ટિફિકેટ માટે કહીશ તમારા સાસુ મને. સર્ટિફિકેટ આપી દો. અને ગિફ્ટ માટે કહીશ તમારા બંને બહેનોને. બીનાબેન, મનીષાબેન, આવી જાઓ, ગિફ્ટ આપી દો. અરે વાહ, તો બંને ખૂબ જ સરસ રેસિપી શીખવાડી એના માટે થેન્ક યુ સો મચ બોથ ઓફ યુ. બસ
સાચે જ મજેદાર બિસ્કિટ છે. શું વિચારો છો કે આ દીપાલી લાડુની પ્લેટ છે અને એને બિસ્કિટ કેમ કહે છે? એક્ચ્યુઅલી આ લાડુ નથી, બિસ્કિટ છે. બિસ્કિટ નથી, લાડુ છે. એક્ચ્યુઅલી આ બિસ્કિટ અને લાડુ બંને છે. આ છે સોજી બિસ્કિટ બોલ્સ અને આની જ પ્રોસેસ તમને બતાવવાની છું આજના ઝિપ ઝેપ ઝૂમ સેગમેન્ટમાં. પૂરી થાય છે, પણ હા જો આજની બને રેસિપી ઉપરથી એ તો ફિક્સ થઈ ગયું કે સ્પેશિયલી જો વાનગીનો દેખાવ, લુક, પ્રેઝન્ટેશન જેટલું સારું હશે ને, આપણે વાનગી તરફ એટલા જ અટ્રેક્ટ થઈશું. એટલે સ્પેશિયલી ભાઈ, મારો કહેવાનો મતલબ એટલો જ કે જો તમારા કિડ્સ પાછળ તમારે દોડવું પડતું હોય તેમને ખવડાવવા માટે, તો થોડું ધ્યાન, થોડુંક વધારે ધ્યાન વાનગીના લુક અને તેના દેખાવ ઉપર આપો તો ડેફિનેટલી એ લોકો તમારી પાછળ દોડશે વાનગી ખાવા માટે, ખરું ને? તો બસ આ જ રીતના અલગ અલગ રેસિપી સાથે તેના લુક, પ્રેઝન્ટેશનમાં થોડો ચેન્જ અને થોડો ટ્વિસ્ટ સાથે આપણે મળતા રહીશું પણ નેક્સ્ટ એપિસોડમાં. ટિલ ધેન સ્ટે ફૂડી, ગુડ બાય એન્ડ સ્ટે હેલ્ધી.